હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આજે આપણે ગણિતમાં સીડબલ્યુમાં આગળ વધશું ચાલો અગાઉના પિરિયડમાં તમને મોકલાવેલી લિંક પ્રમાણે દાખલો ત્રીજાનો બીજો તમે ગણી લીધો હશે આજે દાખલો ચોથો જોઈશું ચાલો નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો સમીકરણ સ્વરૂપે લખવાનું તમે ધોરણ છ માં પણ શીખી ગયા છો ચાલો આજે આપણે એ પહેલાં પ્રશ્ન લઈ લેશું નંબર વન એક્સ અને ચારનો સરવાળો નવ છે એક્સ અને ચારનો સરવાળો એટલે એક્સ વત્તા ચાર બરાબર નવ નંબર બે વાયમાંથી બે બાદ કરતાં આઠ મળે હવે મળે કે છે એ પરિણામ કહેવાય એટલે બરાબરની બીજી બાજુ લખવાનું એટલે વાયમાંથી પહેલાં બે બાદ કરશું એટલે વાય ઓછા બે બરાબર આઠ નંબર ત્રણ એના દસ ગણા સિત્તેર છે દસ ગણા એટલે એ અંક આગળ એટલે દસ એ બરાબર સિત્તેર નંબર ચાર એક સંખ્યાને એક સંખ્યા બી ને પાંચ વડે ભાગતા છ મળે ચાલો એક સંખ્યા બી એને પાંચ વડે ભાગવાની એટલે છેદમાં લખો બરાબર છ ત્યાર પછી નંબર પાંચ ટીનો ત્રણ ચતુર્થાંશ ભાગ એ પંદર છે ચાલો ટીનો ત્રણ ચતુર્થાંશ એટલે પેલા ટી લખો એનો ત્રણ ચતુર્થાંશ એટલે ત્રણ ચતુર્થાંશ અને ટી એટલે ચલ પાછળ એ ત્રણ ચાર બરાબર પંદર નંબર છ એમના સાત ગણામાં સાત ઉમેરતા સિત્યોતેર મળે એમના સાત ગણા એટલે સાત એમ એમાં સાત ઉમેર એટલે વત્તા સાત મળે પરિણામ કયો એટલે બરાબર સિત્યોતેર ચલો નંબર સાત કોઈ એક સંખ્યા ને એમાંથી ચાર બાદ કરાય એટલે ઓછા ચાર અને ચાર મળે એટલે એ પરિણામ કહેવાય માટે બરાબરની બીજી બાજુ ચાર નંબર આઠ વાય ના છ ગણામાંથી છ બાદ કરતાં સાઈઠ મળે ચલો વાય ના છ ગણાય એટલે છ વાય છ બા એટલે ઓછા છ સાઠ મળે એટલે પરિણામ કહેવાય એટલે બરાબરની બીજી બાજુ સાહીઠ નંબર નવ જો તમે ઝેડના ત્રીજા ભાગમાં ત્રણ ઉમેરો તો તેમને ત્રીસ મળે ચલો ઝેડના ત્રીજા ભાગના એટલે છેદમાં માં ત્રણ ત્રણ ઉમેરવા એટલે વધતા ત્રણ ત્રીસ મળે એટલે એ પરિણામ કહેવાય એટલે બરાબરની બીજી બાજુ ત્રીસ ચાલો હવે ચોથો દાખલો પતી ગયો પાંચમો દાખલો જોઈશું નીચે આપેલા સમીકરણોને વિધાન સ્વરૂપે લખો જો અહીંયા વિધાન હતું અને આપણે સમીકરણ બનાવ્યું હવે સમીકરણ આપેલું છે એનું આપણે વિધાન બનાવવાનું છે સમીકરણ પહેલું છે પી વત્તા ચાર બરાબર પંદર ચાલો લખશું વિધાન પીમાં ચાર ઉમેરતા પંદર મળે નંબર બે એમ ઓછા સાત બરાબર ત્રણ ચાલો લખશું હવે M માંથી 7 બાદ કરતા મળે આ તો ત્રીજું બે એમ બરાબર સાત લખો એમના બે ગણા સાત થાય તમે ગમે તે રીતે બનાવી શકો છો પરંતુ બે ઘણા અને સાત થાય એવું તો તમારે જવાબ આવવો જ જોઈએ ચાલો નંબર ચાર એમના છેદમાં પાંચ બરાબર ત્રણ તો એમનો પાંચમો ભાગ ત્રણ છે અથવા આપણે એમ પણ લઈ શકાય કે એમનો પાંચમો ભાગ ત્રણ થાય છે તો પણ ચાલે ચાલો નંબર પાંચ ત્રણ એમના છેદમાં પાંચ બરાબર છ લક્ષુ વિધાન એમના ત્રણ ગણાને પાંચ વડે ભાગતા છ મળે ચાલો ત્યાર પછી નંબર છ ત્રણ પી વત્તા ચાર બરાબર પચીસ લખશું વિધાન પી ના ત્રણ ગણા ચાર ઉમેરતા પચીસ મળે નંબર સાત ચાર પી ઓછા બે બરાબર અઢાર નંબર આઠ પી ના છેદમાં બે વત્તા બે બરાબર આઠ લખશો વિધાન P ના અડધા ભાગમાં માં બે ઉમેરતા હવે તમને પરિસ્થિતિ બતાવી છે અને એના આધારે સમીકરણ બનાવવાના છે તો પરિસ્થિતિમાં એક એક વાક્ય આપણે જોતા જવાનું અને એનું આપણે સમીકરણ ના પદો બનાવી અને છેલ્લે સમીકરણ બનાવી નાખશું ચાલો પેલો જોઈશું આપણે ઈરફાને કહ્યું કે તેની પાસે લખોટી વધુ છે એટલે અહીં ધારવાની કોની રહેશે પરમિતની તો આપણે લખશું પેલા ધારો કે પરમિત પાસે એમ લખોટી છે બરાબર હવે પછી ઈરફાને ઇરફાને કીધું એટલે એની પાસે કેટલી છે તો પરમિત પાસેની લખોટીના પાંચ ગણા કરતા સાત લખોટી વધારે એટલે બીજો પોઈન્ટ લખશું પરમિત પાસેની લખોટીના પાંચ ગણા એટલે પાંચ એમ અને ઇરફાન પાસે પરમિત પાસેની લખોટીના પાંચ ગણા કરતા બીજી સાત લખોટી વધારે એટલે પાંચ એમ વત્તા સાત ખ્યાલ આવ્યો ચાલો પરમિત પાસે કેટલી લખોટી થાય ઈરફાનની ચાલો હવે ઈરફાનનું લખોટી જે સાડત્રીસ છે એટલે અંકમાં પણ બતાવી છે સાડત્રીસ એટલે ઈરફાન પાસે સાડત્રીસ લખોટી છે અને સમીકરણ બન્યું પાંચ એમ વત્તા સાત આ આપણું પદ બન્યું તો પાંચ એમ વત્તા સાત અને આ બાજુ સાડત્રીસ પણ ઇરફાનની જ કહેવાય એટલે આ અને આ આ બંને ઇરફાનની અને બંને સરખું છે માટે હવે સમીકરણ બન્યું પાંચ એમ વત્તા સાત બરાબર સાડત્રીસ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો પરમિત પાસેની એક્સ હતી ઇરફાનની પરમિત કરતા સાત ગણી પાંચ ગણી વધારે અને બીજી એમાં સાત વધારે એટલે પાંચ ગણી વધારે એટલે પાંચ એમ વત્તા સાત આ બને ઇરફાનની અને સાથે સાથે ઇરફાનની લખોટીની સંખ્યા પણ આપી છે એટલે સંખ્યા અને આ પદ બંને સરખું એટલે આપણું સમીકરણ બની ગયું પાંચ એમ વત્તા સાત બરાબર સાડત્રીસ ચાલો હવે આપણે દાખલો છઠ્ઠાનો બીજો ત્રીજો ચોથો એના માટે હું લિંક મોકલાવું છું એ લિંક તમારે ખોલીને બાકીના દાખલા જોઈને ગણી લેવાના રહેશે ત્યાર પછીનું નેક્સ્ટ પીરિયડમાં